અમદાવાદના ધોળકામાં મકાનની પાછળના ભાગે દિવાલ તોડી 1,07,80,000 રોકડ રકમની ચોરી કરનાર ઝડપાયો છે, જેની પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ડોગ સ્ક્વોડની મદદથી બુધા સોલંકીના ઘરેથી અમુક રકમ મળી આવી હતી। ત્યારે તેની વધુ પૂછપરછ કરતા તેણે તેના પાર્ટનર વિક્રમ સોલંકીનું નામ પણ આપ્યું હતું। પોલીસે વિક્રમ સોલંકીના ઘરેથી 1,07,80,000 રોકડા રિકવર કર્યા છે અને બંનેની ધરપકડ કરી છે। एक सकमंद ने घरे थी जो है जो चोरी नो जो घरफोड नो मुद्दामाल मिली गयो तो और पछी एनी वाइफ ने तमाम ने पूछपरछ करता जे तमाम जे कावतरु हतो आ उकेलवामां आव्यो हतो। आजे जे मुख्य एनो सूत्रधार छे ए बे एना आरोपी छे विक्रम अने बुद्धो। बुद्धो जे हतो आजे विक्टिम जे जे फरियादी छे ए फरियादीना ओळखाणवाळो माणस हतो और एने पासे आ क्लियर माहिती हती कि जो एने पासे पैसा छे एने पैसा क्या मुके छे। અમદાવાદ ખાતે 14-17 નવેમ્બર 2024 દરમિયાન યોજાનાર ગુજરાત મીડિયા ક્લબ ભારત ફૂલ ફેસ્ટિવલ માટે ઓનલાઈન નોંધણીનું સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે। આ 4 દિવસીય ફેસ્ટિવલમાં અગ્રણી કલાકાર, લેખકો, વિચારક અને જ્ઞાન તરફ ઝુકાવ ધરાવતા લોકો સનાતન ધર્મના ગહન જ્ઞાનના અન્વેષણ માટે એકત્રિત થશે। આ ઇવેન્ટમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને સાત્વિક વારસાનો ઉત્સવ ઉજવવામાં આવશે। તો ગુજરાત મીડિયા ક્લબ ભારત ફૂલ પહેલની આ પ્રથમ આવૃત્તિમાં સર્વાંગી સુખાકારી અને સનાતન ધર્મના સાંસ્કૃતિક અભ્યાસની પરિવર્તનશીલ યાત્રા પર કેન્દ્રિત રહેશે। ભારતના હજારો વર્ષથી ચાલી આવતી સાંસ્કૃતિક વારસાના તત્વોને ઊંડાણપૂર્વક રજૂ કરાશે। ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે દુષ્કર્મના આરોપોનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં ચાલી આવ્યો છે, જેમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। આ સુનાવણી દરમિયાન વધુ એક વખત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી। ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે ફરિયાદ નોંધવા હાઈકોર્ટે આદેશ કર્યો હતો, સાથે જ સોમવારે કોર્ટના ટેબલ પર એફઆઈઆરની કોપી જોઈએ તેવું પણ કહ્યું હતું। હાઈકોર્ટમાં ગજેન્દ્રસિંહ પરમાર સામે સગીરવયની દીકરી સાથે દુષ્કર્મ આચર્યાની રજૂઆત કરાઈ હતી। રાજકોટમાં મુખ્ય બજાર લાખાચીરાજ રોડ પરના ગેરકાયદેસર પાથરણા હટાવવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। વેપારી એસોસિએશન દ્વારા બજારમાં પાથરણા રોડ રોકીને વેપારીઓને હેરાનગતિ થતા રજૂઆત કરવા માટે આરએમસી ખાતે પહોંચ્યા હતા। વેપારીઓ દ્વારા દબાણ દૂર કરવા અને પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પણ માંગ કરવામાં આવી છે। વેપારીઓ દ્વારા કાયમી ઉકેલ નહીં આવે તો સાંગણવા ચોક ખાતે ઉપવાસની પણ ચીમકી આપવામાં આવી છે। અમે કમિશનર સાહેબને વિનંતી કરી છે કે આ લાંબા ગાળાનું આમાં આયોજન કરવામાં આવે અને અમને નો ફેરિયા ઝોન ડિક્લેર કરવામાં આવે અને ત્યાં આગળ પરમેનન્ટ પોલીસ બંદોબસ્ત આપવામાં આવે એવી અમારી માગણી કરેલી છે। અને અમે જો આ વસ્તુ નહીં થાય તો વેપારી એસોસિએશનનો તબક્કાવાર સાંગણવા ચોકમાં પ્રતિક ઉપવાસ ઉપર ઉતરશું એવું પણ અમે કીધેલું છે। પણ કમિશનર સાહેબે ખૂબ પોઝિટિવ વાત કરી અને આજની તારીખથી જ દિવાળી સુધીનું ટૂંકા ગાળાનું આયોજન કરી અને દિવાળી પછી પરમેનન્ટ આ વસ્તુનું સોલ્યુશન લાવવા માટેની ખાતરી આપેલ છે। હાલ જો અડચણરૂપ હશે એ દબાણો હટાવવા પડશે આપણે, એ ટ્રાફિક સ્મૂથ ચાલવો જોઈએ, કાયદો વ્યવસ્થાના પ્રશ્ન અંગે પોલીસ સાથે પરામર્શ કરવામાં આવશે અને દિવાળીના તહેવારો છે એને પણ ધ્યાને લઈ અને શું બીજી વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકશે એની પણ વિચારણા કરીશું આપણે। દિવાળીના સમયમાં કોઈના પણ પેટ ઉપર પાટું મારવાનો આપણો કોઈ ઉદ્દેશ નથી, પરંતુ જે લોકોની પણ દુકાન છે ને જેની ત્યાં જગ્યા છે એ લોકો પણ વેપાર કરી શકે અને ત્યાં બેસનારા જે નાના લોકો છે ફેરિયાવાળા પાથરણાવાળા એ લોકો પણ આ દિવાળીના સમયે વ્યવસ્થિત રીતે વેપાર કરી શકે એ બાબતે કમિશનર સાહેબને રજૂઆત કરવામાં આવી છે। રોજ રોજ ત્યાં બંને ફેરિયાવાળાને અને દુકાનદારને રોજ રોજ આ બાબતે નાની મોટી રકજક થાય છે। લાસ્ટ યર પણ આ પ્રકારની મુશ્કેલીઓ થઈ હતી ત્યારે જે પાથરણાવાળાઓની અમે લોકોએ ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકાના શાસકોએ કરી હતી। લાસ્ટ યર જે પ્રકારની વ્યવસ્થા હતી 2023માં એ જ પ્રકારની વ્યવસ્થા 2024માં પણ થવાની છે। આપના દ્વારા વેપારી એસોસિએશનને પણ અમે ખાતરી આપી છીએ અને જે નાના માણસો જે બિઝનેસ કરે છે કે જે રોજનું કમાઈને રોજનું ખાય છે એના માટે પણ ભારતીય જનતા પાર્ટી શાસિત રાજકોટ મહાનગરપાલિકા
અને આજે બંને ધારાસભ્યશ્રીઓ ડોક્ટર દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલારા આ બંને ધારાસભ્યશ્રીની આગેવાનીમાં એક ડેલિગેશન મળવા પણ આવ્યું હતું અને આપના દ્વારા બધા બંને સાઈડથી અમે લોકો ખાતરી આપી છે કે કોઈને અન્યાય નહીં થવા દઈએ. વાસીઓ દ્વારા શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. શરદ પૂનમની ઉજવણી દૂધ પીવાથી થતી હોય છે, પરંતુ ભાવનગરમાં છેલ્લા 100 વર્ષથી ઊંધિયું ખાઈને શરદ પૂનમની ઉજવણી કરાતી હોય છે. જો કે ગત વર્ષે ઊંધિયાનો ભાવ 200 થી 250 વચ્ચે રહ્યો હતો, પરંતુ આ વર્ષે ઊંધિયાનો ભાવ 270 થી લઈને 330 સુધી પહોંચ્યો છે. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ મગફળીના પાકથી ભરચક ભરાયેલું હતું. મગફળીની પુષ્કળ આવક થતા યાર્ડના સત્તાધીશો દ્વારા મગફળીની આવક બંધ કરવામાં આવી હતી. એક જ દિવસમાં 45,000 થી 50,000 સુધીની ગુણી મગફળીની આવક નોંધાતા ભાવમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો. આ સાથે જ 66 નંબર મગફળીનો ઉપયોગ સાઉથમાં બિયારણમાં થતો હોવાથી ભાવ વધુ મળ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલ સાંજે 600 જેટલા મગફળીના ભરેલા વાહન આવ્યા હતા, એટલે અંદાજે 40 થી 45 હજાર ગુણી જેટલી મગફળી આવી છે અને કપાસ 10 હજાર ભારી એટલે 20 હજાર મણ જેટલો આવ્યો છે. વરસાદને કારણે ખેડૂતોને ખેતરમાં મગફળી ન બગડે એટલે ખેડૂતો યાર્ડે પહોંચાડતા હોય અને એ ખેડૂતોની મગફળી યાર્ડમાં પણ ન પડે એના માટે મેં અને મારી ટીમે ગઈકાલ રાતે વરસાદના વાતાવરણમાં પણ સુરક્ષિત રીતે યાર્ડમાં ઉતારેલ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જ્યારે આવક કરવા દેવામાં આવી ત્યારે વાતાવરણને ધ્યાનમાં રાખીને ગઈકાલે રાત્રે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં આવક કરવા દેવામાં આવી હતી. એમાં 2 કલાકમાં પણ પુષ્કળ પ્રમાણમાં મગફળીની આવક થઈ હતી. આજે 45 થી 50 હજાર ગુણી મગફળીની રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે. એની સામે આજે હરાજી લેવાતા એના ભાવની વાત કરીએ તો 1,000 રૂપિયાથી લઈ અને 1,250 રૂપિયા સુધીના ઊંચામાં ખેડૂતોને ભાવ આજની તારીખમાં મળ્યા છે. જે ભાવ દિવસે ને દિવસે ધીમે ધીમે ઘટતા જાય છે. આ જે મગફળી આજે વેચાણી એ મગફળીના આજથી 15 દિવસ પહેલાં 1,300 થી 1,400 રૂપિયા સુધીના ભાવ હતા, આજે 1,200 થી 1,250 રૂપિયાના ભાવ જોવા મળ્યા છે. એટલે એકંદરે જેમ મગફળીની આવક વધતી જાય છે તેમ આવકની સામે ભાવ પણ સામે ઘટતા જાય છે. સુરતમાં ગ્રે કાપડના પાર્સલના ટ્રાન્સપોર્ટરોના નિર્ણય સામે શ્રમિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 15 ઓક્ટોબર સુધીમાં ગ્રે કાપડના પાર્સલનું વજન 65 કિલો સુધી કરવાની લેખિત બાહેદરી આપ્યા પછી પણ વજન ઓછું નહીં કરાતા શ્રમિકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. આ અંગે કામદાર યુનિયનના પ્રવક્તા શાન ખાને જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ ગોડાઉનોમાં માલેગાંવ, ભિવંડી, ઈરોડ અને દેશભરના અન્ય શહેરોમાંથી ગ્રે કાપડના મોટા મોટા પાર્સલો આવે છે, જેનું વજન 120 કિલોથી 150 કિલો સુધીનું હોય છે. ટ્રાન્સપોર્ટરો દ્વારા શ્રમિકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. અહીંયા ગોડાઉનોમાં 120 કિલોથી 150 કિલો વજન વાઢવામાં આવે છે અને એ કામદારો પાસે ઉચકાવવામાં આવે છે. આ પ્રવૃત્તિ તદ્દન ગેરકાયદે અને અમાનવીય છે. આ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ. મજૂરી કે મતલબ એ આપણે વજન કમ કરો વાલી હડતાલ કી હમને 60 થી 65 કિલો કા ઉઠા સકતે હમ લોગ 120 કિલો 133 કિલો કા નહીં ઉઠા સકતે હમ લોગ. ક્યા માંગ હે હડતાલ કી હે? માંગ ક્યા હે આપકી? હમારી વજન કી માંગ હે કી હમારા 60 થી 65 કિલો વજન ચાહીએ અપને કો. સરકારી વજન આતા હે 50 કિલો કા વજન આતા સરકારી વજન, તો પ્રાઇવેટ વજન ભી અપના હોના ચાહીએ નહીં 60-65 કિલો કા. અભી હમ 15 કિલો ભી વજન છૂટ કર રહે ઉનકો, સરકારી વજન તો 50 કિલો કા આ રહા હે. દિક્કત બહુ આતી હૈ ને, કભી તબિયત ખરાબ હોય કભી હાથ મે ચોટ લગ જાતા હૈ. વડોદરાની સુગર ફેક્ટરીમાં ફરી એકવાર સીઝનની શેરડીનું પિલાણ કરવામાં આવશે. સીઝનની શેરડીના નવા પિલાણને લઈને સુગર ફેક્ટરીમાં બોઇલર પ્રગટાવવામાં આવ્યું હતું. કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, વડોદરા સુગર એમડી દોલત પટેલ સહિતના લોકોના હસ્તે આ બોઇલરને પ્રગટાવાયું હતું, તેમજ ભૂદેવ બોલાવીને શાસ્ત્રોક્ત વિધિવત રીતે પૂજા કરવામાં આવી હતી. ત્યારે 12 નવેમ્બરથી વડોદરા સુગર ધમધમતી થશે.
शास्त्रोक्त विधि प्रमाण ब्राह्मणों साथ यज्ञ विधि करी आज बॉयलर प्रगटावा आज बरोड़ा सुगर आ जारे सरकारे सौंपी तारथी आ तीजु वर्ष है और गया वर्षे पण अमे 1,00,000 टन करता वधारे पीली और 83,000 थी वधारे पण 83,000 क्विंटल थी पण वधारे खांड अमे काढ़ी थी। आ वर्षे लगभग अमारे 2.5 થી 3 લાખ ટન શેરડી પીલવાનો એક ટાર્ગેટ છે અને એ ટાર્ગેટ અમે સિદ્ધ કરીશું અને આજે વખત જે ખેડૂતો 6,000 હેક્ટર જમીનની અંદર ઊભો પાક છે શેરડીનો અને લગભગ આ વર્ષે અમારું જે ટાર્ગેટ છે બરોડા સુગર ચલાવવાનું। દિવાળીના તહેવારને લઈને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી। ટેક્સટાઇલના વેપારી, ડાયમંડ વેપારી, આંગણિયા પેઢીના સંચાલકો તેમજ જ્વેલર સંચાલકો સાથે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે મહત્વની બેઠક મળી હતી। પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે દિવાળીના તહેવારમાં મોટી સંખ્યામાં લોકો કપડા અને ઘરેણાની ખરીદી કરતા હોય છે, ત્યારે ચોરો પણ પૈસા ભરેલા બેગ અને ઘરેણાની લૂંટ કરે છે, જેથી આવી કોઈ ઘટના ન બને ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને તમામ બેંક, ડાયમંડ માર્કેટ તેમજ જ્વેલર્સોને ત્યાં હથિયારી પોલીસની નજર રહેશે। જે રીતના બનાવ બને છે, કોઈ ચોરી લૂંટ વગેરેના બનાવ બનતા હોય છે, કોઈ મહિલા કોઈન ઉપર ફેંકાઈ ગયા છે, તમે સાફ કરવા જાઓ કરીને જો એના જો નજર ચૂકવીને બી થેલાઓ લઈને જતા રહે છે, બાઇક ખરાબ થઈ ગઈ છે, ફોર વ્હીલર ખરાબ થઈ ગયા છે, તેલ પડે છે, જો એ આ પ્રકાર બી કરીને લોકો લઈ જાય છે, જો એ આ તમામ બાબતોના એને સૂચના આપવામાં આવી અને જ્વેલર્સને જેટલા બી દુકાનો છે ત્યાંના એલાર્મ જો એમરજન્સી એલાર્મના ફિટિંગ કરવા માટે સૂચના આપવામાં આવી, જે લગભગ જો 50% વધુમાં લાગી પડ ગયા છે, સાથોસાથ અમારી પોલીસ પેટ્રોલિંગ અમે લોકો રાખી છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 2 દિવસમાં 2 અંગદાન કરવામાં આવ્યા છે, જે 7 જરૂરિયાતમંદોને નવજીવન આપવામાં મદદરૂપ બન્યા છે। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ભાનુબેનના અંગદાનથી 3 લોકોને નવજીવન અને 2 વ્યક્તિને આંખની રોશની મળશે, જ્યારે બીજા ગુપ્ત અંગદાન થકી 4 લોકોને નવજીવન મળશે। સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 171 બ્રેન્ડેડ વ્યક્તિના અંગદાન થકી 537 જરૂરિયાતમંદને જીવનદાન મળ્યું છે। ડોક્ટર રાકેશ જોશીએ કહ્યું હતું કે 2 દીકરાઓનો જન્મ આપનારી જનની દેવલોક પામ્યા બાદ પણ 3 લોકોને નવું જીવન આપતી ગઈ। જૂનાગઢમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ પત્ર લખ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી, પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ પત્ર લખ્યો છે, જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે। જૂનાગઢમાં મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે। પૂર્વ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખાયો છે, ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાની થઈ છે, વિસાવદર ને ભેંસણમાં ખેડૂતોને વળતર ચૂકવવા માટે પૂર્વ ધારાસભ્યે માંગણી કરી છે। જિલ્લાના ગામડાઓને પણ નુકસાનીનું વળતર ચૂકવવા માટે પત્ર લખીને માંગ કરાય છે। મુખ્યમંત્રી શ્રીને લેટર લખ્યો છે કે અમારા વિસાવદર, ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્યમાં પાછોતરા અતિ વરસાદ પડવાથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે। છેલ્લા 5 દિવસથી તો સતત વરસાદ ચાલુ છે, એક ધારો એટલે જે ખેડૂતોના પાથરા હતા એ પણ તણાણા છે, પાથરા અત્યારે સડી ગયા છે વરસાદ પડવાથી સતત, અને ઉભી મગફળી જે ખેડૂતો કાઢી નથી ગઈ, ઉભી મગફળીમાં પણ સડો બેસી ગયો છે, કપાસના જીંડવા ટોટલ ખરી ગયા છે, એવી જ રીતે સોયાબીન તેમજ કઠોળમાં પણ એવડી નુકસાની છે, અને સતત વરસાદ આ વિસાવદર પંથકમાં તમે આંકડો લ્યો તો આજે 100 ઇંચ ઉપર વરસાદ ગામડાઓમાં, તો એના કરતા વધારે હશે મોસમનો કુલ વરસાદ। તો મારી સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો તૂટવાળો છે, તો રહેમ રાખી સરકાર અને અમારા જગતના તાત ખેડૂતના દીકરાને ક્યાંક ને ક્યાંક વળતર મળે એવી આપ શ્રી પાસે હું અપેક્ષા રાખું છું અને વિનંતી પણ કરું છું। જય જવાન। કચ્છના મુંદ્રામાં DRI દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। લાકડાના ભૂસાની આડમાં કાજુ લવાયા હતા, વિયેતનામના કાજુનો જથ્થો લવાયો હતો, વડોદરાની પેઢીએ કાજુનો જથ્થો મંગાવ્યો હહતો, ત્યારે DRI દ્વારા અંદાજે 8 કરોડનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે।
મહેસાણાનું ઊંઝા જીરાના વેપારનો ગઢ ગણવામાં આવે છે. છેલ્લા 6 મહિનામાં જ ઊંઝામાંથી 10થી વધારે નકલી જીરું અને વરિયાળી બનાવતી ફેક્ટરીઓ પકડાય છે. આ ફેક્ટરીઓમાં લાંબા સમયથી નકલી જીરું બનાવવાનો ગોરખ ધંધો પણ ચાલતો હતો. નકલી જીરું સીધે સીધું બજારમાં નથી વેચવામાં આવતું, જેથી કોઈ સામાન્ય વ્યક્તિ સીધે સીધું ક્યારેય ન ઓળખી શકે કે આ જીરું નકલી છે. નકલી જીરું બનાવનાર લોકો નબળી ક્વોલિટીની વરિયાળી ખરીદે છે અને વરિયાળી ઉપર ગોળની રસી મિલાવી દેવાથી આ વરિયાળી જીરા જેવી દેખાવા લાગે છે. ફૂડ વિભાગના ડેટા અનુસાર દર વર્ષે 20-25 હજાર કિલોગ્રામ નકલી જીરું પકડાય છે. તારીખ 1 એપ્રિલ 2020 થી તારીખ 15 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં કુલ 89,200 કિલોગ્રામ 4,000 મણ કરતાં પણ વધુ નકલી જીરું પકડાયું છે. ખાલી ઊંઝામાં થવા 10 કરતાં વધુ ગોડાઉન અને ફેક્ટરી પકડાયા છે કે જ્યાં નકલી જીરુંનો કારોબાર થતો હોય છે. અથવા તો વરિયાળીમાં કલર કરી અને જીરું જેવો દાણો થાય એવું કામ પણ ક્યાંક ક્યાંક આવી 2-5% આવી પ્રવૃત્તિ ચાલતી હોય, પણ સરકારશ્રી તરફથી એના માટે ખૂબ જ પ્રયત્નો કરી અને વારંવાર આવા લોકો પકડાતા હોય છે અને એ પ્રવૃત્તિ ન થાય એના માટે સરકાર પણ એના માટે બહુ જ પ્રયત્નશીલ છે. એપીએમસી પણ આ બાબતે ક્યાંય આવું થતું હોય તો ધ્યાને લાવી પોલીસ અને ફૂડ વિભાગના અને આવું કામ અટકાવવા માટે પ્રયત્ન કરતા હોય છે. આ જે નકલી જીરું ખાવાથી પેટના અને આંતરડાના ઘણા ગંભીર રોગો થઈ શકે. પેટના હોજરીની અંદર, ચામડી ઉપર અને આંતરડાની અંદર પણ એ અસર કરે છે, જેના કારણે પેટના દુખાવા, ઝાડા ઉલટી અથવા બીજી ઘણી બધી પેટને લગતી બીમારીઓ, જેને કહેવાય કે સામાન્યપણે પેટનો દુખાવો ચાલુ રહેવો અને કેન્સર જેવા રોગો પણ જો લાંબો સમય ઉપયોગ કરવામાં આવે તો એ એના કારણે થઈ શકે છે. મશીનમાં મિક્સ કરીને અને એમાં ગોળની રસીનો એક લેયર ચડાવીને એમાં કેમિકલ મિક્સ કરીને અને એસેન્સ નાખીને જે વરિયાળી છે એ વરિયાળીનો એકદમ જે ભૂસું હોય છે એ ભૂસાને જીરામાં કન્વર્ટ કરવાની કાર્યવાહી ચાલી રહી હતી. ત્યારબાદ સૂકી વરિયાળી અને એમાં પણ જે થર્ડ ગ્રેડ વરિયાળી હોય છે એ વરિયાળીને લીલા દ્રાવણમાં નાખીને અને એના ઉપર પોલિશ કરીને એમાં પણ એસેન્સ ભેળવીને લીલી વરિયાળી તરીકે માર્કેટમાં પેક કરીને વેચવાની આ પ્રક્રિયા એ લોકો તરફથી થઈ રહી હતી. મહેસાણામાં નાગલપુરના પ્રમુખ એન્કલેવમાંથી ડુપ્લિકેટ નંબર પ્લેટોનું રેકેટ ઝડપાયું હતું. ગેલેક્સી આર્ટ નામની દુકાનમાંથી આરટીઓ વાહનોની 79 નંબર પ્લેટો ઝડપાય છે, જ્યાં એચએસઆરપી મોટર વ્હીકલ્સની નંબર પ્લેટનું રેકેટ ચાલતું હતું, જે ખોટી નંબર પ્લેટો બનાવી ખરા તરીકે ઉપયોગ કરતા હતા. આ સાથે જ 8 મહિના બાદ ડુપ્લિકેટ નંબર પ્લેટો મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો, તેમજ મહેસાણા એસઓજીએ નંબર પ્લેટનું રેકેટ ઝડપ્યું હતું. દિવાળીના તહેવારને લઈને લોકો પોતાના વતન જવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારને લઈને વધારાની બસો દોડાવવામાં આવશે. દિવાળીના તહેવારોમાં પોતાના વતન જતા લોકો માટે આ સારા સમાચાર છે. એસટી નિગમ દ્વારા પણ સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. તો સુરત વિભાગ દ્વારા 26-30 ઓક્ટોબર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર તરફ 2200 બસોનું સંચાલન કરાશે, તેમજ રાજ્યભરના વિવિધ રૂટો ઉપર એક્સ્ટ્રા સર્વિસોનું સંચાલન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એસટી નિગમની વેબસાઇટ પરથી મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગ કરી શકશે. ચાલુ વર્ષે સુરતથી 2200 બસો, દક્ષિણ મધ્ય ગુજરાતમાંથી 2900 બસો, સૌરાષ્ટ્રને કચ્છમાંથી 2150 બસો અને ઉત્તર ગુજરાતમાંથી 1090 જેટલી બસો, કુલ મળીને 8,340 ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરવાનું આયોજન છે. દિવાળીને લઈને ગુજરાત એસટી નિગમ દ્વારા 8,340 જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન હાથ ધરાયું છે. રાજ્ય સરકારશ્રીના અને ગુજરાત એસટી નિગમના સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ પરિવહન સેવા પૂરી પાડવાના અભિગમ અંતર્ગત તાજેતરમાં માનનીય મંત્રીશ્રી દ્વારા સુરત ખાતેથી જાહેરાત કરી તે અનુસાર સુરત માત્ર એક વિભાગ ખાતેથી સૌરાષ્ટ્ર તરફ જતા રત્નકલાકારોને પરિવહન સેવાઓ પૂરી પાડવા માટે માત્ર સુરતથી 2200 જેટલી બસ અને તેનાથી થતી ટ્રીપો મારફતે પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત
ગુજરાતના બાકીના અમારા વિભાગોમાંથી કુલ 8340 રિફોર્મ પરિવહન સેવા પૂરી પાડવા આયોજન કરેલ છે. અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા પકડાયેલા તાઇવાની આરોપીઓમાંથી બે આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા મેટ્રો કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. સાયબર ફ્રોડ મામલે તાઇવાનના 4 નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. 6 સપ્ટેમ્બરે દાખલ થયેલી ફરિયાદના આધારે પોલીસે વડોદરા, અમદાવાદ, દાહોદ સહિતના શહેરમાં કાર્યવાહી કરી હતી. આ સાથે જ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ માટે રિમાન્ડ પણ માંગવામાં આવ્યા હતા. તેમજ કોર્ટે 19 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રાજકોટમાં ડીબી કન્યા છાત્રાલયની મહિલા રેક્ટર સાથે સામૂહિક દુષ્કર્મ ઘટનામાં આરોપીને 15 જ દિવસમાં જામીન આપી દેવામાં આવ્યા છે. ટ્રાયલ કોર્ટમાં આરોપી પરેશ રાંદડિયાને જામીન અપાયા હતા. ટ્રાયલ કોર્ટે જામીન આપતા પીડિતાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. ટ્રાયલ કોર્ટ દ્વારા પીડિતાને સાંભળવા વિના જ જામીન આપ્યા હતા. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સરકાર સામે મોંઘવારી ભથ્થાની માંગણી કરવામાં આવી છે. મહામંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈને એક વિશેષ પત્ર લખવામાં આવ્યો છે અને માંગ કરી છે. આ બાબતે મહામંડળે કેન્દ્ર સરકારે કરેલા નિર્ણયના પગલે ગુજરાત સરકાર પણ મોંઘવારી ભથ્થું ઝડપથી આપે તેવી માંગણી કરી હતી, જેમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરતભાઈ ચૌધરીએ આ બાબતે પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું છે કે સરકાર પાસે 3% મોંઘવારી ભથ્થું વહેલું છોડવાની માંગણી કરતો પત્ર લખ્યો છે. સરકાર આ બાબતે હકારાત્મક અભિગમ અપનાવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર સરકાર જે પણ મોંઘવારી પગાર ભથ્થાને જાહેર કરે તેનો સૈદ્ધાંતિક રીતે રાજ્ય સરકારે સ્વીકાર કરેલો છે. તે મુજબ જોવા જઈએ તો હાલમાં તાજેતરમાં જ ગઈકાલે કેન્દ્ર સરકારે 3% મોંઘવારી ભથ્થું જાહેર કરી અને 50%થી 53% મોંઘવારી જાહેર કરેલી છે. ત્યારે રાજ્યના કર્મચારી અને અધિકારીને પણ આ મોંઘવારી ભથ્થાનો લાભ દિવાળીમાં મળે તે અર્થે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે સરકારશ્રીને રજૂઆત કરી છે અને આ મોંઘવારી ભથ્થું ઝડપથી છોડવામાં આવે તેવી સરકારશ્રી સમક્ષ અપેક્ષા રાખે છે. ગાંધીનગરના રાયસણ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ બે વખત મળતા ભયનો માહોલ ફેલાયો છે. ગાંધીનગર પોલીસે સાયબર એક્સપર્ટની મદદથી આ મેલનું પગેરું શોધવા રાજસ્થાન સુધી તપાસ લંબાવી હતી. પોલીસે રાજસ્થાન પહોંચીને જયપુરથી 2 શકમાન યુવકોને પકડી પાડી ગાંધીનગર લઈ આવ્યા હતા. બંનેની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરાઈ, જેમાં નોંધનીય છે કે 2 દિવસમાં જ 2 વખત GNLU ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તો રાષ્ટ્રીય સ્તરની સંસ્થાને આવી ગંભીર ધમકી આપતી વખતે તાલિબાનનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. આતંકવાદી સંગઠનોના નિશાના પર આ સંસ્થા હોવાનું મેલ પરથી જણાતા સમગ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાલી કરાવાયું હતું. વિધાનસભા બાદ હવે ગાંધીનગર કોર્ટ પણ પેપરલેસ બન્યું છે. ગાંધીનગર જિલ્લા અદાલત ખાતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ હિતા ભટ્ટ દ્વારા ઈ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સાથે જ હવેથી તેમના કોર્ટમાં ચાલતા કેસોની પેપરલેસ માહિતી મળી રહેશે, તેમજ ચુકાદાઓની નકલ પણ સરળતાથી પેપરલેસ માધ્યમથી મળી રહેશે. ઈ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન સુશ્રી ઈશિતા ભટ્ટ, ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ, તેમજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અનટકર સાહેબ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સોની સાહેબ અને ચીફ જજ રાજપૂત સાહેબ, બીજા તમામ જજો દ્વારા આજરોજ ઈ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એમાં ડિસ્ટ્રિક્ટ બાર અને ગાંધીનગર બારના વકીલો પણ ઉપસ્થિત રહેલા હતા. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દવાની અછત સર્જાય છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મુંબઈ, પુણે, નંદુરબાર સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના અનેક લોકો સારવાર માટે આવતા હોય છે, તેમજ આ લોકો માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ જીવાદોરી સમાન ગણાય છે. ત્યારે હોસ્પિટલમાં દવાની અછત સર્જાતા દર્દીઓ હોસ્પિટલની ખાનગી મેડિકલ સ્ટોરમાંથી રૂપિયા ખર્ચીને દવા લેવા માટે મજબૂર બન્યા છે. તેમજ નવી સિવિલ હોસ્પિટલમાં દવાની અછત સર્જાતા દર્દીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલ જે રાજ્યના દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન કહેવાય છે, અહીંયા મોટી સંખ્યામાં બહારથી લોકો અહીંયા આવી રહ્યા છે, સારવાર લેવા માટે આવે છે. પરંતુ સુરત સિવિલ હોસ્પિટલના અંદર જે દવા બારી છે ત્યાં અનેક પ્રકારની દવાઓ નહીં મળતી હોય, જેથી દર્દીઓએ પ્રાઇવેટ હોસ્પિટલમાં આવીને દવા લેવાનો વારો આવ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો જે પ્રાઇવેટ મેડિકલ છે સુરત સિવિલ હોસ્પિટલની બહાર, જે પ્રાઇવેટ મેડિકલ છે
ત્યાં જોઈ શકો છો કે જે દર્દીઓનો છે સગાઓનો છે ઘસારો જોવા મળી રહ્યો છે, અને એક બાજુ જે સિવિલ હોસ્પિટલના અંદરની ત્યાં છે ત્યાં કોઈ પ્રકારની દવા નહીં મળતા, અડધી દવાઓ મળે છે અને અડધી દવાઓ નથી મળતા, જેના પગલે અહીંયા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપની સાથે જે દર્દીઓના સગાઓ છે આપની સાથે ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, આપના નામ? અબ્દુલ મોઈન. જી અબ્દુલભાઈ, આપ દવાઈ લેને કે લે આયો? કેટલી દવાઈ આપકો હોસ્પિટલ સે મિલી હોય? અભી કેટલી દવાઈ આપ પ્રાઇવેટ મે લે? કેટલી દવા હૈ આંખ મે ડાલને કે બસ, આ કોઈ દવા નહીં. જી આપકા નામ? સૈયદ સમીર. જી સૈયદ ભાઈ, આપ દવાઈ લેને કે લે આયા? કેટલી દવાઈ આપકો હોસ્પિટલ મે સે મિલી ઓર કેટલી દવાઈ આપ પ્રાઇવેટ મે લે? થોડી દવા આસે મિલી, થોડી દવા આસે મિલી. કેટલી દવાઈ આસે લી ઓર કેટલી રૂપિયા? બસ ઇતની દવાઈ લી, 23 રૂપિયા. જી તમે જોઈ શકો છો તેમ કે અહીંયા જે સુરત સિવિલ હોસ્પિટલમાં જે દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી ગણાય છે, અહીંયા જે મહારાષ્ટ્રથી લોકો અહીંયા સારવાર માટે આવતા હોય છે, પરંતુ જે સુરત સિવિલ હોસ્પિટલની જે દવા બારી છે ત્યાં અમુક દવાઓ મળતી હોય છે અને અમુક દવા નથી મળતી, એને પગલે અહીંયા જે દર્દીઓ છે તેઓ અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાંથી પ્રાઇવેટ મેડિકલમાંથી આ દવા લેવાનો વારો આવે છે. લલિત શાહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. ભાવનગરમાં એલસીબીએ મોબાઈલ ચોરોને ઝડપી પાડ્યા છે. 2.73 લાખના મોબાઈલ સાથે એલસીબીએ 2 ઇસમ અને 2 કિશોરને ઝડપ્યા હતા. બાતમીના આધારે મોતી તળાવમાંથી 4ને ઝડપીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી હતી. 18 વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી કરી હોવાનું આરોપીઓએ કબૂલાત કરી છે. ગુજરાતમાં બનાવટી કંપનીના કેસમાં હવે ઈડી એન્ટ્રી કરી છે. 200 બનાવટી કંપની ખોલીને કરોડોની ટેક્સ ચોરી કરવાના કેસમાં ઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. રાજ્યમાં 23 જગ્યાએ દરોડા પાડ્યા છે, જેમાં અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ, રાજકોટ, સુરત અને કોડીનારનો સમાવેશ થાય છે. પત્રકાર મહેશ લાંગા સહિત અનેક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. સાથે સાથે જૂનાગઢમાં બનાવટી કંપની ખોલી કરાતી ટેક્સ ચોરી મામલે પણ બીજી ઉડેદરા પેઢીમાં ઈડીના દરોડા પડ્યા છે. 7 ઓક્ટોબરે પણ બીજી ઉડેદરા પેઢીમાં રેડ થઈ હતી, તો જૂનાગઢમાં અનેક પેઢીઓમાં તપાસ ચાલી રહી છે. મેટ્રો 10 માં હાલ એટલું જ પડે પણ અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર.